નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે વિડીયો લેક્ચર છે એ સ્વાધ્યાયના જે બે અગત્યના બીજા ક્વેશ્ચન આપેલા છે એના ઉપર છે. એમાંથી જે ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર 1.32 છે. બરાબર, તમે આપણા જે જૂના જે વિડીયો લેક્ચર્સ બધા આ ચેપ્ટરના બનાવેલા કે જે જૂના સિલેબસની અંદર સેકન્ડ ચેપ્ટર આપેલું હતું દ્રાવણનું, એમાં જે સૌથી વધારે વ્યૂઝ મેળવેલા જે વિડીયો લેક્ચર્સ કહી શકાય એમાંનો બીજા નંબરનો એક આનો વિડીયો લેક્ચર્સ પણ હતો. હવે કઈ રીતે દાખલાને જવાબ લાવવાનો ફરીથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જુઓ, જે ક્વેશ્ચન આપ્યું એ શું કીધું છે કે જો 10 ગ્રામ, હવે અહીંયા ટોટલ જે આપેલું છે સંયોજન એક પ્રકારનું વિસ્થાપિત કાર્બોક્સિલિક એસિડ છે, એમાં કુલ કેટલા કાર્બન છે જુઓ, 1, 2, 3 અને 4. 4 મતલબ બ્યુટેનોઇક એસિડ છે. બ્યુટેનોઇક એસિડમાં આ કાર્બન નંબર 1 ગણાય, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3 અને કાર્બન નંબર 4, અને એમાં કાર્બન નંબર 2 ઉપર કોણ જોડાયેલો છે, ક્લોરીન. તો મતલબ એવું કહેવા માંગે છે કે જો 10 ગ્રામ 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડને 250 ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો પાણીનું ઠાર બિંદુ અવનયન ગણો કીધું છે. મતલબ આપણે અહીંયા શોધવાનું છે શું, ઠાર બિંદુ અવનયન મતલબ ડેલ્ટા ટી એફ શોધવાનો છે. ડેલ્ટા ટી એફ શોધવા માટે સૂત્ર કયું વાપરીશું, ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ કે એફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ ની જરૂર પડશે. કારણ કે આ જે એસિડ આપેલો છે પાણીમાં નાખશો એટલે એનું આયનીકરણ થશે, આયનીકરણ થશે એટલે એના આયનો છૂટા પડી જશે, તો આઈ ની વેલ્યુ જરૂર પડશે વોન્ટ ઓફ ફેક્ટરની. સાથે સાથે આપણે વોન્ટ ઓફ ફેક્ટર અહીંયા શોધવો પડશે. વોન્ટ ઓફ ફેક્ટર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું, વિયોજન અચળાંકનો. તો વિયોજન અચળાંકનું સૂત્ર આપણે જરૂર પડશે કે કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. સાથે સાથે આપણી પાસે આલ્ફા નથી તો આલ્ફા પણ જરૂર પડશે, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1 અપોન એન માઇનસ 1 નો ઉપયોગ. તો મતલબ તમે જુઓ, પહેલા આપણે શું કરીશું, વિયોજન અચળાંકનો ઉપયોગ કરીશું અને એના ઉપરથી પહેલા આલ્ફા શોધીએ. એ આલ્ફા શોધાઈ ગયા બાદ આલ્ફાની વેલ્યુ અહીંયા મૂકીએ. એન ની વેલ્યુ તમને આયનીકરણ પરથી જ ખબર પડી જશે, તો એના પરથી આઈ મળશે. એ આઈ ની વેલ્યુ અહીંયા મૂકીશું. કેએફ આપણને આપી દીધો છે, કેએફ બરાબર છે 1.86 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. સાથે સાથે ધ્યાન રાખવાનું કે પાણી માટે કેએફ અને કેબી બંનેની વેલ્યુ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલમાં લો અથવા ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ કિલોગ્રામ પર મોલમાં લો, બંને માટે વેલ્યુ કેવી છે, એક સરખી છે. એટલે વેલ્યુ તમારો જે જવાબ ડિગ્રી સેન્ટીગ્રેડમાં ગણશો તો પણ એ વેલિડ છે. સાથે સાથે આપણે એમ મોલાલિટીની જરૂર પડશે. મોલાલિટી માટે આપણી પાસે સૂત્ર છે, એ મુજબ પહેલા મોલાલિટી શોધીશું અને એમાં જે પણ ડિટેલ આપી છે એનો ઉપયોગ કરીને એમાં જવાબ લાવીશું. તો જુઓ, અહીં દ્રાવ્યનું વજન જેને આપણે મોલાલિટીના સૂત્રમાં ડબલ્યુ ટુ તરીકે બતાવીએ છીએ, તો વજન આપેલું છે 10 ગ્રામ 2-ક્લોરોબ્યુટેનોઇક એસિડ. તો એનો અણુભાર જો શોધીએ, દ્રાવ્યનો અણુભાર જેને આપણે એમ ટુ તરીકે દર્શાવીએ છીએ, તો દ્રાવ્ય જે આપ્યું છે એ મુજબ જુઓ, ટોટલ કાર્બન કેટલા છે, 1, 2, 3 અને 4. 4 કાર્બન, કાર્બનનો પરમાણ્વીય દળ 12, વત્તા હાઇડ્રોજન 3, 2, 5, 6 અને 1, 7. તો 7 હાઇડ્રોજન છે એનું પરમાણ્વીય દળ 1, વત્તા 1 ક્લોરીન છે તો ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5, વત્તા 2 ઓક્સિજન છે, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 થઈ જશે. બરાબર, અને આનું તમે ટોટલ કરશો એટલે ટોટલ તમને મળશે 122.5 ગ્રામ પ્રતિ મોલ જેટલું એનું આણ્વીય દળ અણુભાર મળશે. સાથે સાથે તમે જુઓ, જે દ્રાવક આપ્યું છે દ્રાવકનું વજન તમને આપ્યું છે, દ્રાવકનું વજન જેને આપણે ડબલ્યુ વન તરીકે સૂત્રમાં દર્શાવીએ છીએ અને એ આપેલા છે 250 ગ્રામ જેટલા. હવે આપણું જે મોલાલિટીનું સૂત્ર છે એ મુજબ ધેરફોર દ્રાવણની મોલાલિટી એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ 2000 અપોન એમ ટુ ડબલ્યુ 1. તો જુઓ, જેની જરૂર હતી બધી જ વેલ્યુ મેં અહીંયા લખી દીધી છે. તો કિંમત મૂકીએ, ડબલ્યુ 2 એટલે કે 10 ગ્રામ ગુણ્યા 1000 ભાગ્યા એમ ટુ એટલે 122.5 ગુણ્યા 250. તો અહીંયાથી આ કેન્સલ થશે એટલે 4 વડે ભાગશે, કેટલો આવે છે જવાબ જુઓ, 10 × 40 ભાગ્યા 122.5, જેની વેલ્યુ મળશે 0.3265 મોલ પર કિલોગ્રામ જેટલી વેલ્યુ મળશે આપણને. મતલબ કે આટલી એની મોલલ
સાંદ્રતા આપણને મળશે જે વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરીશું. ક્લિયર? હવે આપણે શેની જરૂર પડશે? સી મળી ગયો આપણને સાંદ્રતા, જરૂર છે મારે હવે આલ્ફા અહીં, તો આલ્ફા શોધવા માટે આપણે આની જરૂર પડશે. તો આપણે આલ્ફા શોધવો છે તો આલ્ફા શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? વિયોજન અચળાંક જે આપેલો છે, વિયોજન અચળાંકની વેલ્યુનો ઉપયોગ કરીને આપણે પહેલા આલ્ફા શોધીશું. તો જુઓ કઈ રીતે જવાબ આવે છે એ પણ સમજીએ. અહીં એસિડના દ્રાવણનો વિયોજન અચળાંક કે એ બરાબર 1.4 × 10⁻⁴ આપેલા છે આપણને. અહીંયા વિયોજન અચળાંકની વેલ્યુ 10⁻³ છે, બરાબર? એટલે અહીંયા આ સુધાર ભૂલ થઈ ગઈ છે. તો જુઓ આપણને અહીં વિયોજન અચળાંક કે એ ઇઝ ઇક્વલ ટુ 1.4 × 10⁻³ આપેલા છે, મતલબ તમે એને 1000 વડે ભાગી શકો છો. જે 1000 વડે ભાગી દઈએ તો 0.0014 થઈ જશે આની વેલ્યુ. આટલો વિયોજન અચળાંક આપેલો છે. હવે જે એસિડ છે એ એસિડ આ રીતે વિયોજન પામશે, CH3CH2CHClCOOH નું જો આયનીકરણ થાય તેમાંથી એક આયન છૂટો પડશે CH3CH2CHClCOO-H+ આયન છૂટે. આપણે ધેરફોર N ની વેલ્યુ અહીંયા તમને કેટલા બતાવે છે? 2 આપેલી છે. હવે આના માટે જે વિયોજન અચળાંક છે, વિયોજન અચળાંકનું સૂત્ર આપણે ઓલરેડી થિયરીમાં ભણી ગયા છીએ. વિયોજન અચળાંક કે એ ઇઝ ઇક્વલ ટુ શું બતાવીએ છે? સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. પરંતુ આલ્ફા ઇઝ વેરી વેરી લેસ દેન 1, ધેરફોર 1 - આલ્ફા એપ્રોક્સિમેટ કેટલા થઈ જશે? 1 થઈ જશે. તો ધેરફોર કે એ ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? સી આલ્ફા સ્ક્વેર. તો આલ્ફા શોધવો છે, આલ્ફા સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવો. આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ અપોન સી, ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે એ અપન સી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે ની વેલ્યુ છે 0.0014 અને સાંદ્રતા આપણે જે શોધી છે અહીંયાથી મૂકીશું 0.3265. એટલે આનું વર્ગમૂળ જે આવશે એ આપણને આલ્ફાની વેલ્યુ આપશે 0.0 / 0.3265 અને એનું વર્ગમૂળ લેવાનું છે એટલે 0.065 આવે છે જવાબ. આલ્ફા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.06548, મતલબ 655. આટલી આપણને આલ્ફાની વેલ્યુ મળી ગઈ, બરાબર? હવે આલ્ફાની વેલ્યુ ઉપરથી આપણે વન ટોપ ફેક્ટર આઈ શોધવો પડશે, કારણ આપણે જે શોધવાનું છે એ મુજબ શોધવાના છે. શું આપણે ઠાર બિંદુ અવનયન કીધું છે, ઠાર બિંદુ અવનયન શોધવાનું છે. એનો મતલબ કે આપણે શોધવાનો છે ડેલ્ટા TF, અને ડેલ્ટા TF શોધવા માટે આપણું સૂત્ર છે KF ઇન્ટુ M ઇન્ટુ I. M શોધી દીધો છે, KF આપણને આપેલો છે, હવે I ની જરૂર છે. તો I શોધવા માટે આપણે આલ્ફા વિયોજન અંશના સૂત્રનો ઉપયોગ કરીએ, બરાબર છે? પરંતુ વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i-1 / n-1, ધેરફોર મારે જોઈએ છે આઈ, તો આઈ ને સૂત્ર કરતા બનાવીએ. i-1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ n-1, ધેરફોર i ઇઝ ઇક્વલ ટુ 1 + આલ્ફા ઇન્ટુ n-1. દરેકની કિંમત આપણી પાસે છે, કિંમત મૂકી દઈએ. 1 + આલ્ફા નું મૂલ્ય છે 0.0655, n ની વેલ્યુ છે 2 - 1, તો 1 થઈ જશે. તો આમાં સરવાળો થશે એટલે વેલ્યુ કેટલી થશે? 1.0655. આટલો આપણને દ્રાવણનો વન ટોપ ફેક્ટર મળે છે. હવે ધ્યાનથી સમજજો, જો સંપૂર્ણપણે 100% આયનીકરણ થતું હોય તો એનો વન ટોપ ફેક્ટર જ એની n ની વેલ્યુ થશે, પણ એનો મતલબ કે અહીંયા પૂરેપૂરું એનું આયનીકરણ થતું નથી, એટલા માટે એનો વન ટોપ ફેક્ટર આપણને 1.065. હવે આના પરથી શોધવાનો છે આપણે ડેલ્ટા TF, ધેરફોર ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ k
KF into M into I is equal to 1.86 degree centigrade per molar માં લઈએ છે બરાબર આમાં લઈએ છે આપણે આ વેલ્યુ into molality molality આપણને જે સાંદ્રતા મળી હતી એ 0.3265 ગુણ્યા I નું મૂલ્ય છે 1.0655 1.86 into 0.3265 into 1.0655 is equal to 0.647 मतलब के वैल्यू अप्रोक्सिमेटली लाइ सकाय 0.65 तो आज ही जवाब आउसे इसे माउसे डिग्री सेंटीग्रेड में जवाब आउसे બરાબર છે કારણ કે મેં પહેલા જ કીધું કે આને હું ડિગ્રી સેન્ટીગ્રેડમાં ગણું છું તો જો ડિગ્રી સેન્ટીગ્રેડમાં ગણું તો આ વેલ્યુ આપણો જવાબ છે એમાં હોવો જોઈએ ડિગ્રી સેન્ટીગ્રેડમાં જ હોવો જોઈએ તો આ પ્રમાણેનો આપણો જે એક્ઝામ્પલ આપેલો છે એટલે એક્ઝામ્પલમાં આમ જોવા જાવ તો એકદમ ઈઝી છે ખાલી તમારે કશું જ કરવાનું નથી ડેટા ચેક કરવાનો છે એમાં શું શોધવાનું છે પહેલા એનું સૂત્ર લખો એટલે ઠાર બિંદુ અને શોધવાનું હતું તો ડેલ્ટા ટી ઇઝ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ ની જરૂર પડશે આપણે એમાં કેએફ તો આપી દીધો છે એમ અને આઈ નથી તો પહેલા આપણે સાંદ્રતા શોધી છે સાંદ્રતા કેટલી આવી હતી મોલાલિટી 0.3265 જેટલી આવી ત્યાર પછી આઈ ની જરૂર છે આઈ આપણને ડાયરેક્ટ મળતો નથી હવે તો આઈ માટે કોનો ઉપયોગ કરવાનો છે જે વિયોજન અચળાંક આપેલો છે એનો ઉપયોગ કરીશું આપણે તો આ હિંટ આપી છે આપણે તો વિયોજન અચળાંકના સૂત્રમાં આપણને આલ્ફા મળશે અને એ આલ્ફા શોધ્યા પછી એના ઉપરથી જ આપણે વન ઓફ ફેક્ટર વિયોજન અંશ પરથી શોધી નાખ્યો અને એની કિંમત મૂકીને સીધી જ આપણે દ્રાવણનું ઠાર બિંદુ કેટલું મળે છે ઠાર બિંદુ અવનય એનો જવાબ શોધ્યો છે બરાબર એટલે આમ જોવા જાવ તો એક્ઝામ્પલ એકદમ ઈઝી જ કહી શકાય અને ચાર માર્ક્સમાં આ ક્વેશ્ચન પણ જો પૂછવું હોય તો પૂછી શકાય એવો છે બરાબર ચલો નોંધ કરો ત્યાર પછી આના પછીનો જે બીજો ક્વેશ્ચન છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ જુઓ ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 1.33 આપ્યો છે હવે એમાં ક્વેશ્ચન શું કીધો છે 19.5 ગ્રામ ફ્લોરો એસિડિક એસિડ કારણ કે આપણી પાસે એસિડિક એસિડ હોય તો સૂત્ર શું હોય છે CH3COOH એમાં એક હાઇડ્રોજન દૂર કરીને જોડાયેલો છે ફ્લોરિન એટલે નામ શું બની ગયું ફ્લોરો એસિડિક એસિડ ફ્લોરો એસિડિક એસિડ 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે લાસ્ટ જે એક્ઝામ્પલ હતો એ જ પ્રમાણે અહીંયા પણ કરેલું છે બરાબર પાણીના ઠાર બિંદુનું અવનયન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ નો અદાયું છે મતલબ 500 ગ્રામ પાણી જે હતું એનું જે ફ્રીજિંગ પોઈન્ટ હતું પહેલા શરૂઆતમાં હવે જ્યારે પદાર્થ એની અંદર એડ કરી દીધો ફ્લોરો એસિડિક એસિડ એટલે એનું ફ્રીજિંગ પોઈન્ટ ચેન્જ થઈ ગયું તો એ નોંધાય છે કેટલું 1.0 ડિગ્રી સેન્ટીગ્રેડ તો ફ્લોરો એસિડિક એસિડ નો વિયોજન અચળાંક અને વન ઓફ અવયવ ગણો એવું કીધું છે એનો મતલબ તમારે અહીંયા શોધવાનું છે એક વિયોજન અચળાંક કે એ તો વિયોજન અચળાંક શોધવા માટે સૂત્ર આવશે સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા એનો મતલબ કે જરૂર પડશે ફરીથી આલ્ફાની તો આલ્ફા માટે આપણે કોનો ઉપયોગ કરીશું આઈ માઇનસ 1 અપોન એન માઇનસ 1 તો આપણે પાછું અહીંયાથી કોની જરૂર પડશે વન ટોપ ફેક્ટરની પણ જરૂર પડશે વન ટોપ ફેક્ટર નથી આપેલું તો વન ટોપ ફેક્ટર શોધવા માટે આપણે આના ઇક્વેશનનો જ ઉપયોગ કરીશું મતલબ કે ઠાર બિંદુ અવનયન જે આપ્યું છે એના આધારે જઈશું ઠીક છે હવે તમે જુઓ કે અહીંયા પાણી આપેલું છે અને પાણી દ્રાવક તરી હોય ત્યારે આપણે જનરલી એનો જે કેબી અને કેએફ છે મેં તમને પહેલા જ કીધું છે કે યાદ રાખી લેવાનું તો કેએફ અહીંયા કેટલું લઈશું 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ કેમ ડિગ્રી સેન્ટીગ્રેડમાં લીધું મેં અહીંયા આ ઓલરેડી ડિગ્રી સેન્ટીગ્રેડમાં જ આપેલું છે ચલો તો આપણે શોધવાના છે એ મુજબ પહેલા શું કરીએ વન ઓફ ફેક્ટરને શોધીએ તો વન ઓફ ફેક્ટર શોધવા માટે ઠાર બિંદુ અવનયનનું સૂત્ર વાપરશું ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ હું આ સૂત્ર કેમ લઉં છું એમ કઈ કશા માટે દર્શાવું છું એનું રીઝન છે કે આપણે આના માટે એમ અલગથી શોધવો પડશે પાછો ફરીથી એટલા માટે મેં ડેલ્ટા ટી લીધું કે એફ ઇન્ટુ ડબલ્યુ 2000 અપન એમ ટુ ડબલ્યુ 1 ઇન્ટુ આઈ નથી લીધું કારણ કે આપણે સી ની જરૂર છે તો સી પહેલા આપણે અહીંયાથી કાઉન્ટ કરી જ લઈશું અલગથી એટલે બીજી વખત ના શોધવો પડે ક્લિયર ચલો તો આપણે અહીંયા કે એફ ની વેલ્યુ તો આપણી પાસે પાણીની છે જ આઈ શોધવાનું છે ડેલ્ટા ટી એફ છે એમ નથી આપણી પાસે તો પહેલા એમ શોધી નાખીએ દ્રાવણની મોલાલિટી દ્રાવણની મોલાલિટી એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ 2000 અપન એમ ટુ ડબલ્યુ 1 હવે જુઓ કોની કોની કિંમત અહીંયા આપણને આપેલી છે જ્યાં ડબલ્યુ 2 એટલે દ્રાવકનું વજન ડબલ્યુ 2 બરાબર 19.5 ગ્રામ તેનો અણુભારની જરૂર પડશે એમ 2 બરાબર 2 કાર્બન છે તો 2 ગુણ્યા 12 વત્તા હાઇડ્રોજન
ત્રણ છે તો ત્રણ ગુણ્યા એક વત્તા એક ફ્લોરિન આપેલો છે ઇન્ટુ 19 પ્લસ બે ઓક્સિજન છે તો 100 જેનું તમે ટોટલ કરશો તો ટોટલ થશે 78 ગ્રામ પ્રતિ મોલ થશે બરાબર ચાલો ક્લિયર ત્યાર પછી જરૂર છે W2 અરે સોરી W1 W1 એટલે દ્રાવકનું વજન અહીંયા તમને આપી દીધું છે 500 ગ્રામ બધાની કિંમત છે કિંમત મૂકીને આપણે પહેલા એમ શોધી નાખે ધેરફોર M is equal to 19.5 ગુણ્યા 1000 ભાગ્યા 78 ગુણ્યા 500 તો આ 5 દૂ 10 તો કેન્સલ આઉટ થશે કેટલો આવે છે જવાબ જોઈએ 19.5 ગુણ્યા 2 ભાગ્યા 78 જેનો જવાબ થાય છે 0.5 મોલ પર કિલોગ્રામ બરાબર એટલે આટલી આપણને દ્રાવણની મોલાલિટી સાંદ્રતા સ્વરૂપે મળે છે તો આપણી પાસે જુઓ સી ની વેલ્યુ આવી ગઈ છે હવે આ સાંદ્રતાનો ઉપયોગ આપણે અહીંયા કરીશું અને એના પરથી શું કરીએ આઈ ને સૂત્ર કરતા બનાવીને આઈ વેલ્યુ શોધી નાખીએ therefore delta tf is equal to kf into m into i મુજબ 1 top અવયવ i ને જો સૂત્રકર્તા બનાવી દઈએ તો i is equal to delta tf upon kf into m આવશે delta tf તો તમને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જ આપી દીધો છે એટલે વેલ્યુ અહીંયા 1 મૂકી દો kf લેવાના છે 1.86 ઇન્ટુ મોલાલિટી આપણને મળી છે 0.5 તો વન ટોપ ફેક્ટર કેટલો આવે છે આના ઉપરથી કાઉન્ટ કરીએ બરાબર 1.07526 બરાબર આટલી આપણને શું મળશે વન ટોપ ફેક્ટરની વેલ્યુ તો જુઓ વન ટોપ ફેક્ટર આપણે શોધવાનો તો એક જવાબ આપણને મળ્યો હવે શોધવાનો છે વિયોજન અચળાંક વિયોજન અચળાંક શોધવા માટે આપણી પાસે સી છે આલ્ફા નથી તો આલ્ફા શોધવા માટે ફરી આપણે આનો ઉપયોગ કરવો પડશે સૂત્રનો વિયોજન અંશ તો જુઓ ફ્લોરોએસિટિક એસિડ આપેલો છે તો FCH2COOH છે એનું જ્યારે જલીય દ્રાવણ બને તો એનું આયનીકરણ થશે FCH2COO માઇનસ પ્લસ H પ્લસ આયનમાં તો ધેરફોર N ની વેલ્યુ કેટલી થઈ જશે અહીંયા 2 N મળી ગયા I મળી ગયા આલ્ફા શોધી નાખીએ ધેરફોર વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ 1 અપોન N માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ I છે 1.07526 માઇનસ 1 અપોન N છે 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ છે તો 1 થઈ જશે અને આમાંથી આને તમે બાદ કરશો એટલે કેટલા રહેશે 0.07526 આટલો વિયોજન અંશનું મૂલ્ય મળશે હવે એ વિયોજન અંશનું મૂલ્ય અહીંયા મૂકીને આપણે શું ફાઇન્ડ કરીએ કે વિયોજન અચળાંકની વેલ્યુ શોધીએ બરાબર એટલે તમે દાખલો જુઓ સ્ટેપ બાય સ્ટેપ જ હું અહીંયા જઉં છું કોઈ પણ જગ્યાએ આપણને મુશ્કેલી કે કન્ફ્યુઝન થાય એની હા મુશ્કેલી તમને ક્યારે પડશે કે તમે સૂત્ર જો ભૂલી ગયા હશે તો બાકી તો દાખલા એકદમ ઇઝીમાં ઇઝી આપેલા છે ચલો હવે ત્યાર પછી વિયોજન અચળાંક શોધીએ હવે વિયોજન અચળાંક KA is equal to C alpha square upon 1 minus alpha. તો હવે આને શોધવાનો છે એટલે 1 minus alpha approximate હવે 1 નહીં લેવાનો બરાબર જ્યારે તમારે alpha શોધવાનો હોય ત્યારે એને approximate 1 લઈ લેવાનો તો દરેકની કિંમત મૂકીએ તો આપણી પાસે જે સાંદ્રતા હતી સાંદ્રતાની વેલ્યુ આપણને કેટલી મળેલી છે 0.5 તો 0.5 into alpha 0.075 26 નો સ્ક્વેર અપન 1 માઇનસ 0.07526 ઇઝ ઇક્વલ ટુ કેટલો આવે છે જવાબ શોધીએ પહેલા તો સ્ક્વેર કરીએ 0.07526 ઇન્ટુ 0.07526 ઇન્ટુ 0.5 જેની વેલ્યુ છે 0.002832 અને છેદમાં 1 માઇનસ 0.07526
0.92475 હવે આગળ ડેટા ની કોઈ જરૂર નહીં. Therefore, KE is equal to અહીંયાથી દશાંશ ચિહ્નથી આપણે સાયન્ટિફિક નોટેશનમાં લખવા માટે ત્રણ ડિજિટ જમણી બાજુ ખસીએ તો વેલ્યુ શું થઈ જશે 3.06 × 10⁻³ અથવા આને તમે એપ્રોક્સિમેટ કેટલા લખી શકો 3.1 પણ લખી શકો. આ રાઉન્ડિંગ અપ કરશો એટલે આ વેલ્યુ 1 થઈ જશે તો 10⁻³. આટલો આપણને આ દાખલાનો જવાબ વિયોજન અચળાંક સ્વરૂપે મળતો હોય છે. બરાબર, હવે આ જ દાખલા જેવો જી મેન્સમાં જે દાખલો પૂછાયેલો છે 2021 માં એ દાખલામાં જવાબ શું માંગ્યો હતો અને કઈ રીતે જવાબ લાવવાનો છે એને પણ તમને સમજાવું છું આના પછી. બરાબર, ત્યાં સુધી તમે આ દાખલાને બરાબર સમજીને પહેલા નોંધ કરી લો, હું દાખલાની રકમ પછી લખીને કઈ રીતે જવાબ આવે છે સમજાવું છું. જો આ પ્રમાણેનો ક્વેશ્ચન હતો જે જી મેન્સમાં પૂછાયેલો હતો. બરાબર, કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન તરીકે મતલબ પૂરક પ્રશ્ન તરીકે મેં અહીંયા બતાવેલો છે લેક્ચર્સમાં. હવે ક્વેશ્ચન આ રીતે છે, જુઓ, જો 9.45 ગ્રામ ક્લોરો એસિટિક એસિડ, ત્યાં આપણને ક્લોરો એસિટિક એસિડ આપેલો તેની જગ્યાએ અહીંયા શું આપી દીધો છે ક્લોરો એસિટિક એસિડ ચેન્જ કરી દીધો છે. બરાબર, જો 9.45 ગ્રામ ક્લોરો એસિટિક એસિડ ને 500 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, પાણીની ઘનતા એક છે મતલબ કે 500 ગ્રામ જ વજન લીધું છે એવું કહી શકીએ આપણે, 500 ml પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પેલામાં 1 હતો, અહીંયા આપ્યો છે 0.5. ડેટા આટલો ચેન્જ કર્યો છે તો તેનો વિયોજન અચળાંક x × 10⁻³ છે તો એક્સ બરાબર શું હોઈ શકે છે, મતલબ આપણે આ જવાબ શોધવાનો કીધો. એનો મતલબ કમ્પલસરી આપણે વિયોજન અચળાંક જ પહેલા શોધી નાખવાનો, એના પરથી એક્સની વેલ્યુ કેટલી છે આપણને ખબર પડી જશે. તો ચલો એ જ પ્રમાણેની મેથડ છે દાખલાની શોધવા પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા જુઓ, 1 by 1 સ્ટેપની જરૂર પડશે એ પાછું યાદ કરાવીએ. તો કે શોધવાનો છે તો C α² / 1 - α સૂત્ર યાદ કરો. આલ્ફા નથી તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i − 1 / n − 1 નો ઉપયોગ કરો. આઈ નથી તો આઈ શોધવા માટે કોનો ઉપયોગ કરો, ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ KF × m × i સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો અહીં ક્લોરો એસિટિક એસિડ આપ્યો છે આપણને, Cl CH2 COOH નું જલીય દ્રાવણ છે તો એનું જો આયનીકરણ થાય તો Cl CH2 COO - + H+ IN જ છૂટા પડશે, મતલબ કે n ની વેલ્યુ અહીંયા પણ કેટલી છે 2 આપેલી છે. હવે જે ડેટા આપ્યો છે એના પરથી પહેલા આપણે શેની જરૂર પડશે, મોલાલિટીની જરૂર પડશે, દ્રાવણની મોલાલિટી m = W2000/N2W1 જ્યાં કોની કોની કિંમત છે જુઓ, 9.45 ગ્રામ દ્રાવ્ય પદાર્થનું વજન છે મતલબ W2 = 9.45 ગ્રામ. ત્યાર પછી એના અણુભારની જરૂર પડશે m2 = તો આની અંદર તમે જુઓ કે ટોટલ કાર્બન 2 છે તો 2 × 12 + હાઇડ્રોજન 3 × 1 + 1 ક્લોરીન 1 × 35.5 + 2 ઓક્સિજન છે તો 2 × 16 તો ઇઝ ઇક્વલ ટુ 12 × 24 + 3 + 35.5 + 16 = 32 તો કેટલો જવાબ થાય છે શોધીએ જુઓ. આપણે શોધીએ, કેલ્ક્યુલેશન કરીએ, જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. ચલો 12 × 24 + 3 + 35.5 + 16 = 32 બરાબર, જેનો જવાબ થશે 94.5 ગ્રામ પ્રતિ મોલ જેટલો આનો અણુભાર મળશે. ચલો ત્યાર પછી W1, પાણી 500 ml આપેલું છે, પાણીની ઘનતા 1 છે એટલા માટે એની ઘનતા એ ગુણશો તો તમે ઓલરેડી પાણીનું વજન પણ કેટલું થઈ જશે 500 ગ્રામ જ થશે. કિંમત મૂકીને મોલાલિટી શોધી નાખીએ, ધેરફોર મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 9.45 × 1000/94.5 × 500 તો 5 × 2 = 10 બરાબર છે. તો જુઓ હવે અહીંયાથી હું શું કરું છું, દશાંશ ચિહ્ન હટાવી દઉં. બરાબર, આપણે કેલ્ક્યુલેટર વગર કામ કરીએ તો 9.45 × 2 છે
અહીંયાથી તમે દશાંશ ચિહ્ન હટાવ્યું એટલે છેદમાં શું આવશે ગુણ્યા, અહીંયાથી દશાંશ ચિહ્ન હટાવો તો 945, દશાંશ ચિહ્ન પછી એક જ ડિજિટ છે એટલે અંશમાં જતો રહેશે 10, બરાબર છે. તો આ પ્રમાણે આપણી પાસે વેલ્યુ આવી. તો અહીંયાથી જુઓ આ બે તો કેન્સલ આઉટ થઈ ગયા, આ એક અહીંયા કેન્સલ થઈ જશે, તો બાકી શું રહ્યા 0.2. તો મોલાલિટી અહીંયા કેટલી આવે છે 0.2, પેલા કરતા થોડોક જ ડિફરન્ટ આવે છે. હવે આ મોલાલિટી શોધવાની આખી, મોલાલિટી ઉપરથી હવે શું કરીએ, પહેલા ક્વોન્ટમ ફેક્ટર આઈ ની વેલ્યુ શોધવાનો પ્રયત્ન કરીએ. ચાલો, ધેરફોર ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ એમ ઇન્ટુ આઈ, મુજબ આઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીએફ અપન કેએફ ઇન્ટુ એમ. હવે ફરી પાણી જ આપેલું છે એટલે પાણી માટે કેએફ ની વેલ્યુ 1.86 જ વાપરીશું. ડેલ્ટા ટીએફ ની વેલ્યુ આપેલી છે ઠાર બિંદુ નો ઘટાડો 0.5 છેદમાં 1.86 ઇન્ટુ દ્રાવણની સાંદ્રતા છે 0.2, 0.5 upon 1.86 upon 0.2. therefore I is equal to મળે છે 1.3408 એટલે કે 1. આટલી આપણને વન ટોપ ફેક્ટર ની વેલ્યુ મળશે. વન ટોપ ફેક્ટર આપણને મળી ગયું. વન ટોપ ફેક્ટર ઉપરથી શું શોધી નાખીએ, વિયોજન અંશ. વિયોજન અંશ શોધાઈ જાય એટલે એના ઉપરથી વિયોજન અચળાંક શોધીશું. તો ધેરફોર વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1 અપન એન માઇનસ 1. તો આઈ નું મૂલ્ય છે 1.3441 માઇનસ 1, એન નું મૂલ્ય છે 2 ઓછા 1, એટલે વેલ્યુ કેટલી રહેશે અહીંયાથી બાદ કરશો એટલે 0.3441 જેટલો આપણને વિયોજન અંશ આલ્ફા નું મૂલ્ય મળશે. આના પરથી હવે શોધી નાખીશું વિયોજન અચળાંક. તો વિયોજન અચળાંક કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર અપન 1 માઇનસ આલ્ફા. સી ની વેલ્યુ આપણે શોધી છે 0.2, તો 0.2 ઇન્ટુ 0.3441 નો સ્ક્વેર છેદમાં 1 માઇનસ 0.3441 નો સ્ક્વેર ગુણ્યા 0.2 જેની વેલ્યુ આવે છે 0.02368, બરાબર. પછી 0 આવી ગયો છે, આગળના ડિજિટની જરૂર નથી. છેદમાં 1 માઇનસ 0.3441 0.6559 ગુણોત્તર લઈએ આનો 0.02368 અપન 0.6559 ઇઝ ઇક્વલ ટુ જેની વેલ્યુ આવે છે 0.0361, બરાબર છે. આટલી વેલ્યુ આપણને મળે છે. તો એના આધારે જે કે નું મૂલ્ય છે એ સાયન્ટિફિક નોટેશન મુજબ જો લખીએ તો ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ આ જે પોઈન્ટ છે, પોઈન્ટ પછી આપણે કેટલા ડિજિટ ખસી શકીએ, બે ડિજિટ. જો બે ડિજિટ ખસું તો 3.61 થશે. 3.61 ઇન્ટુ કેટલા થઈ જાય 10^-2. આ આપણો જવાબ છે. હવે સામે અહીંયા તમે જુઓ ઘાતાંક કેટલો બતાવેલો છે 10^-3, તો હજુ એક ડિજિટ ખસી જાવ જમણી બાજુ. તો કે ઇઝ ઇક્વલ ટુ 36.1 × 10^-3 થાય. એનો મતલબ કે એક્સ ની વેલ્યુ કેટલી છે 36.1, અથવા એપ્રોક્સિમેટ એનો આન્સર કેટલો હોવો જોઈએ 36 હોવો જોઈએ. આ આપણા દાખલાનો જવાબ આપેલો છે, બરાબર. એટલે એક્સ ની વેલ્યુ આપણને કેટલી બતાવેલી હતી ત્યાં ઓપ્શનમાં જવાબની અંદર 36 આપેલી છે. તો આ પ્રમાણેના જે દાખલા આપેલા છે આપણને, તમે જુઓ કે દાખલા એકદમ ઇઝી છે, ખાલી બસ જસ્ટ તમારે એની પ્રેક્ટિસ જ કરવાની જરૂર છે. તમે જેટલી સરળતાથી સમજીને પ્રેક્ટિસ કરશો ને એટલો દાખલો ઇઝી થઈ જાય છે. તો આ પ્રમાણેના આપણા જે સ્વાધ્યાયના જે ક્વેશ્ચન હતા, જે કોમ્પ્લિમેન્ટરી ક્વેશ્ચન સ્વરૂપે જેઈ મેન્સમાં પૂછાયેલો છે, એ જે બધા ક્વેશ્ચન આપેલા છે એ બહુ જ અગત્યના પ્રશ્નો આપેલા છે. અને આ વિડીયોને પણ તમે વધુ ને વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં, સોશિયલ મીડિયા ઉપર બીજા સ્ટુડન્ટ સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કરજો, જેથી આવનારી જે બોર્ડની એક્ઝામ હશે એ બોર્ડની એક્ઝામમાં જો આમાંથી સ્વાધ્યાયમાંથી બેમાંથી કોઈ એક ક્વેશ્ચન આવી ગયો તો તમે પૂરેપૂરા 4-4 માર્ક્સ સીધે સીધા સિક્યોર કરી શકો છો. ઓકે, તો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.
थैंक्स टू ऑल. जय हिंद, जय भारत, वंदे मातरम.